नवरात्रि માં નિયમ કરતા વધુની એન્ટ્રી પાસ હોવા છતાં લોકો અંદર ન જઈ શક્યા. પોલીસે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. સુરતની સુવર્ણ નવરાત્રી માં આયોજકોએ માત્ર ને માત્ર કમર્શિયલ માનસિકતા સાથે જ આયોજન કર્યું હોય તેવું સામે આવ્યું છે. સુવર્ણ નવરાત્રી માં એન્ટ્રી બંધ કરાતા ખેલૈયાને ઉચકીને નાખ્યો આયોજકોની મેટર. હેન્ડલ ના થતા એસીપી પીઆઈ સહિતના અધિકારીઓએ એન્ટ્રી બંધ કરાવી દેતા હજારોની કિંમતના પાસ ખરીદીને આવેલા ખેલૈયાઓને એન્ટ્રી માટે હોબાળો કરવો પડ્યો. કોર્ડન અને ધક્કા મારી ભીડ કંટ્રોલ કરવી પડી. આયોજકો ભીડની દુખતી નસ પારખી ગયા. કાર્તિક આર્યનના નામે મોંઘા પાસ વેચી ભીડ ભેગી કરી અને સમાવવાની પણ જગ્યા નહોતી. કાર્તિક આર્યન તો આવવાનો જ નહોતો. આજે સુવર્ણ નવરાત્રીનો પાંચમો દિવસ છે. અમે હજારો રૂપિયાના પૈસા ખર્ચીને આ પાસ લીધો છે, પણ અમને અંદર એન્ટ્રી નથી આપતા. અંદર પહેલા એન્ટ્રી મળી હતી, વોશરૂમ કરવા બહાર આવ્યા તો પાછી અંદર એન્ટ્રી નથી આપતા, તો અમારા હજારો રૂપિયાના પાસનું શું? તમને કોણે અટકાવ્યા અંદર લઈ જતા? બાઉન્સર અને સિક્યોરિટી પોલીસ ગાર્ડ બધા અટકાવે છે, અંદર નથી જવા દેતા. અંદર ઓવરક્રાઉડેડ થઈ ગયું છે, તો અમે હજારો રૂપિયાનો પાસ લીધો છે પૈસા ખર્ચીને, એનું શું?